હેલો, કુકિંગ ક્રેઝી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે બનાવીશું આદુ, ગાજર અને મરચાનું અથાણું. આ અથાણામાં મરચા છે લાંબા સમય સુધી કડક કઈ રીતે રહે એ શીખીશું. તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ. અને જો તમને રેસીપી પસંદ આવતી હોય તો નીચે આપેલું રેડ કલરનું સબસ્ક્રાઇબ બટન છે એને પ્રેસ કરવાનું ન ભૂલતા. અને તમારો અભિપ્રાય મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને રેસીપીઝ કેવી લાગે છે. ચલો હવે રેસીપી સ્ટાર્ટ કરીએ. આદુ, ગાજર અને મરચાનું અથાણું બનાવવા માટે મેં અહીં એક ગાજર જે દળવાળું હતું એને આવું લાંબુ સુથારી લીધું છે. આદુ છે એને આવી રીતે લાંબી સ્ટ્રીપમાં કાપી લીધું છે અને મરચાંને આવી રીતે મોટા મોટા પીસ કરી લીધા છે. હવે આપણે એક બાઉલમાં એ ત્રણેય વસ્તુને પહેલાં રાખી દેવાની છે અને ત્યારબાદ બે ચમચી મીઠું ઉમેરવાનું છે. આવી રીતે મીઠું ઉમેરવાથી સરસ રીતે ચડી જાય છે. હવે એક ટીસ્પૂન જેટલી હળદર ઉમેરવાની છે અને હવે લીંબુનો રસ છે મેં અહીં એક લીંબુનો રસ છે એ કાઢી લીધો છે, એને આપણે આમાં એડ કરી દેશું. હવે આ બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેવાની છે. તો અહીં મિક્સ થઈને રેડી છે. હવે એને અડધીથી પોણી કલાક માટે આપણે રાખી દેશું જેનાથી બધું જ લીંબુ અને મીઠાનો અને હળદરનો સ્વાદ છે બેસી જાય. ત્યાં સુધીમાં અથાણાનો મસાલો બનાવીએ તો એક વઘારીયા મેં અડધો કપ જેટલું તેલ છે એ ગરમ કરવા રાખ્યું છે. ગેસની ફ્લેમ અહીં લો રાખવી અને જ્યાં સુધી એ ગરમ થાય ત્યાં સુધીમાં એક વાસણ લેશું જેમાં અડધો કપ જેટલા રાઈના કુરિયા છે એને આવી રીતે ગોળ ફરતે રાખી દેવાના છે. અહીં વાસણ છે એ આવું પોળું જ લેવું. હવે 1/4 કપ જેટલા મેથીના કુરિયા છે એને પણ ગોળ ફરતે આવી રીતે રાખી દેશું. હવે વચ્ચે આ મસાલા પૂરતી આપણે 1/2 ટીસ્પૂન જેટલી હળદર ઉમેરીશું. આપણે ગાજર, આદુ અને મરચાંમાં ઓલરેડી નાખી છે એટલે વધારે ન નાખવી. ત્યારબાદ 1/2 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરવાની છે. હવે આપણે જે તેલ ગરમ કરવા રાખ્યું હતું એ ચેક કરી લઈએ. તો અહીં હિંગ નાખીએ તો તરત જ ઉપર આવે છે એટલે કે તેલ પરફેક્ટ ગરમ થઈ ગયું છે. હવે આ ગરમ તેલને આપણે વચ્ચે આવી રીતે નાખવાનું છે અને ત્યારબાદ વાસણને જ આવી રીતે ફેરવી લેશું જેનાથી તેલ બધી જગ્યાએ પહોંચી જાય. હવે 1/2 ટેબલસ્પૂન જેટલી વરિયાળી છે એ એડ કરી દેવાની અને બધી વસ્તુ મિક્સ કરી દેશું. હવે છેલ્લે ઉમેરીશું મીઠું. અહીં મીઠું મેં 1 ચમચી જેટલું નાખ્યું છે જે મસાલા પૂરતું જ છે. આપણે ઓલરેડી મરચાં, આદુ અને ગાજરમાં નાખ્યું છે એટલે અહીં માપસરનું મીઠું નાખવું. તો અહીં આપણો આ મસાલો તૈયાર છે. તો આ મસાલાને સાઇડમાં રાખી દેશું. ત્યાં સુધીમાં મેં અહીં એક કોટનનું કપડું લીધું છે અને જે આપણે આદુ, મરચાં અને ગાજરને મીઠું, લીંબુ અને હળદર નાખીને રાખ્યા હતા એમાંથી પાણી છૂટી ગયું છે. તો આપણે એ પાણી કાઢી અને અહીં ગાજર, આદુ અને મરચાંને સૂકવવાના છે. ઘરમાં જ સૂકવવાના છે, તડકે ન સૂકવવા. તડકે સૂકવવાથી એ ચવળ થઈ જશે અને કાળા પણ પડી જશે. તો અહીં મેં 2-3 કલાક માટે આદુ મરચાંને સૂકવી લીધા છે. તો તમે જોઈ શકો છો બધા જ ગાજર, આદુ, મરચાંનું બધું જ વધારાનું પાણી શોષાઈ ગયું છે. તો હવે આપણે એને લઈ લેશું અને અહીં ત્યાં સુધીમાં આપણો મસાલો છે સરસ સેટ થઈ ગયો છે. તો એ જે ગાજર, આદુ, મરચાં સુકાઈને તૈયાર થઈ ગયા છે એને આપણે આવી રીતે નાખી દેશું. આવી રીતે કરવાથી તમારા ગાજર, આદુ, મરચાંમાંથી પાણી પણ છૂટતું નથી અને મરચાં છે લાંબા સમય સુધી કડક પણ રહે છે. તો છે ને કેવી સરસ ટ્રીક. તો આપણું આ ગાજર, આદુ, મરચાંનું અથાણું તૈયાર છે. આ અથાણું છે એ 2-3 દિવસ પછી સરસ રીતે ગળી જાય છે અને બધો જ સ્વાદ એકબીજા સાથે બેસી જાય છે. ત્યારબાદ એ ખાવાલાયક થશે. ત્યાં સુધી તમે ખાઈ શકો છો પણ થોડું એ કડવું લાગે છે કારણ કે આપણે અહીં મેથીના કુરિયા યુઝ કર્યા છે. તો છે ને કેટલું આસાન બનાવવું. આ શિયાળામાં તમે ગાજર, આદુ, મરચાંનું આ અથાણું છે ઘરે એક વખત જરૂરથી ટ્રાય કરજો. અને જો તમને રેસીપી પસંદ આવે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. ચલો મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય.